દેણા ગામે આવેલ વ્યાસેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવને પૂજવા પગથિયા ચડીને નહીં પણ ઉતરીને જવું પડે છે. જોઈએ વિશેષ અહેવાલ. વડોદરા નજીક આવેલા દેણા ગામમાં વિશ્વામિત્રીના કિનારે આવેલા વ્યાસેશ્વર મહાદેવ મંદિર માટે બે કથાઓ પ્રચલિત છે. દૂધની ગાયે આપોઆપ દૂધની ધારા વરસાવી ત્યાં ખુદતા શિવલિંગ મળ્યું, તેમજ વેદ વ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી. આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તર દિશાએ હાઈવેને અડીને આવેલા દેણા ગામે આવેલું છે. આ જગ્યાએ દુમાળ થઈને પણ જઈ શકાય છે. હકીકતમાં ભગવાન મહાદેવે જાણે કે દેણા અને દુમાળ ગામના સીમાડાઓના મિલન સ્થળે ઘર વસાવ્યું છે. આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. શિવભક્તો માટે આ પરમ આસ્થાનું સ્થળ છે. મંદિર વિશે જણાવતા મનીષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ સ્થળ માટે બે શ્રદ્ધા કથાઓ પ્રચલિત છે. શિવજી અહીં બિરાજ્યા એને માટેની પ્રથમ કથા મુજબ એક ગૌપાલક વણિકની એક દૂધની ગાય રોજ ચરીને આવે તે પછી દૂધ આપતી ન હતી. આ અંગે વણજીએ ગાયો ચરાવનાર ગોવાળિયાની પૂછ્યા કરી તો અચરજની વાત જાણવા મળી. એણે કહ્યું કે આ ગાય જ્યારે ચરતી ચરતી એક ચોક્કસ જગ્યાએ આવે છે ત્યારે એના થાનથી આપોઆપ દૂધ ધારા વહેવા લાગે છે. વણિકને આ વાતમાં વિશ્વાસ ન બેઠો એટલે ગોવાળિયાએ એને રૂબરૂ આવી ખાતરી કરવા કહ્યું. રૂબરૂમાં આ ઘટના નિહાળી એને પરમ આશ્ચર્ય થયું. તે રાત્રે શિવજીના સપનામાં આવ્યા અને કહ્યું કે તું એ જગ્યાએ ખોદકામ કરાવ. આસ્થાવાન વણિકે ખૂબ જ બધા મજૂરોને કામે લગાડી ખૂબ ઊંડે સુધી ખોદાવ્યું પણ કશું ના મળ્યું એટલે મજૂરોએ ખોદકામ પડતું મૂક્યું. એ રાત્રે શિવજી ફરી સપનામાં આવ્યા અને ફરીથી પોતાને બહાર કાઢવા આગ્રહ કર્યો એટલે વણિકે બીજા દિવસે પોતાની દેખરેખ હેઠળ વધુ ઊંડે સુધી ખોદાવ્યું અને શિવ સ્વરૂપ શિવલિંગ મળ્યું. એ ખાડામાં શિવજીની સ્થાપના કરતા તેઓ જાણે કે પાતાળલોકમાં વસ્યા. ખોદાણ દરમિયાન કોથાળીનો એક ઘસરકો શિવલિંગને લાગ્યો જેનું નિશાન આજે પણ તેના પર જોઈ શકાય છે. બીજી કથા પ્રમાણે ભગવાન વેદ વ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી આ મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી છે. મનીષભાઈ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે વ્યાસેશ્વરનો અર્થ થાય છે કે વ્યાસ પ્લસ સ્વર, વ્યાસેશ્વર. ભગવાન શિવના એક સ્વરમાંથી જે સ્વર ઉત્પન્ન થયો તેને વ્યાસેશ્વર કહેવામાં આવે છે. મંદિરમાં નિત્ય નિયમ મુજબ ધૂપ દીપ નૈવેદ્ય પૂજન અર્ચન કરવામાં આવે છે. શ્રી ઉમેશભાઈ ભગુભાઈ ગીરી વર્ષોથી આ મંદિરમાં સેવા આપી રહ્યા છે. આ સ્થળ માટે કોઈ ઐતિહાસિક લખાણો ઉપલબ્ધ નથી, પરંતુ એક સમયે લગભગ જીર્ણશીર્ણ થયેલા આ શિવધામને ભાવિકોએ લગભગ નવું કરી દીધું છે. ભવ્ય દ્વારની વચ્ચે મોકળું શિવ આંગણ છે જ્યાં પવિત્ર તુલસીનો ઉછેર તેને વૃંદાવન બનાવે છે. અહીં ધાર્મિક અને પારિવારિક પ્રસંગો માટે સુવિધા ઉપલબ્ધ છે. શિવાલયની સામેની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો અને સભ્યોની સમાધિઓ આવેલી છે. દેવાદિદેવ મહાદેવના સાનિધ્યમાં બેસીને સાત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે. શિવાલયે સાશારિક વ્યાધ્યામીઓ મનને વિચલિત કરે ત્યારે દેવાદિદેવના સાનિધ્યમાં બેસીને સ્વાત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે. વ્યાસેશ્વરની આ જગ્યા એની અનુભૂતિ કરાવે છે. ઓમ નમઃ શિવાય. દેણા ગામથી વ્યાસેશ વિશ્વામિત્રી નદીના કિનારે વ્યાસેશ્વર મહાદેવનું સુંદર સાનિધ્ય છે. અને એવું કહેવામાં આવે છે કે સૌ પ્રથમ પહેલાં તો આ એરિયાની અંદર બધું જંગલ જ હતું અને એ વખતે ગોવાળાઓ ગાયો ચરાવતા હતા અને ગાયો ચરાવતા ચરાવતા પોતાનું ગાયો ચરાવતા જાય પણ એક વખત એવું બન્યું કે ઘરે જાય એટલે બધી જ ગાયો દૂધ આપે પણ એક ગાય દૂધ આપતી નથી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ જોયું, પછી ગોવાળ સાથે આવ્યા. ગાયો બધી ટોળામાં જ્યાં ઊભી હતી એક એક પછી જ્યારે જોવામાં આવ્યું તો એક ગાયના આચરમાંથી સતત દૂધની ધારા અહીંયા વહેતી હતી. એટલે વિચાર કર્યું, પછી બીજા દિવસે બધા ભક્તોને વાત કરી, બે ચાર જણાને બધા ભેગા થયા, આ સાનિધ્યને આ ભૂમિ પર આવ્યા. ધીરે ધીરે આજુબાજુની જગ્યાનું ખોદકામ કર્યું. ખોદકામ કરતાં કરતાં ભૂમિમાંથી ભગવાન પરમાત્માનું સાક્ષાત શિવલિંગની દર્શન થયા અને એ દર્શનની સાથે ભક્તોના આનંદનો પાર ન રહ્યો અને ભગવાન પરમાત્માનું તે દિવસથી વ્યાસેશ્વર ભગવાનની પૂજન અર્ચન થવા લાગ્યા. મેં સરોજ રામબિલાસ શર્મા હું, ગોત્તર હમારા અત્રી મોટા હૈ, હરિયાણા સે હૈ, બડોદરા રહેતે હૈ, ન્યૂ વીઆઈપી રોડ સે હમ આતે હૈ, 7 સાલ સે મેં ઇધર આ રહી હું. ભોલેનાથ કા બહોત કૃપા હૈ, બહોત આશીર્વાદ હૈ. હર હર મહાદેવ, જય જય શંભુ. નહીં, બહોત કુછ ફાયદા હુઆ હૈ, ફિર ઉસકા ગુણગાન બોલે કો પતા હૈ, બહોત ફાયદા હુઆ હૈ, બહોત. હર હર મહાદેવ, હર હર મહાદેવ.